हेलो स्टूडेंट्स, वेलकम बैक टू बायोलॉजी क्लास। प्रीवियस लेक्चर ની અંદર આપણે અભ્યાસ કર્યો છે રંગસૂત્રીય અનિયમિતતાઓ કે જેમાં એક ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ। ઓકે, તો તેના વિશે થોડી માહિતી મેળવી છે। ઓકે, આજના લેક્ચર ની અંદર હવે નીટ માટે થોડીક અગત્યની થિયરીઝ, વ્યવસ્થિત કોન્સેપ્ટ એના વિશે અભ્યાસ કરવાનો છે। ઓકે, राइट। ओके स्टूडेंट्स, तो पहलो जो कॉन्सेप्ट तो के साइटोप्लाज्मिक इनहेरिटेंस એટલે કે કોષ રસીય આનુવંશિકતા। તો આને એ રીતે સમજીએ કે જે કે પણ અભ્યાસ આપણે કર્યો છે અત્યાર સુધી તેની અંદર જે કે આનુવંશિકતા હતી એ કોણ લઈને છે, તો કે ડીએનએ। એટલે કે આનુવંશિકતા માટે જવાબદાર જો ઘટક હોય તો છે કોણ, ડીએનએ। तो हवे आ जे डीएनए द्वारा जारे आनुवंशिकता ए वहन पामती होय छे पितृथी संततिमां, त्यारे हवे एवा बीजा पण उदाहरणो मळ्या छे के जे आनुवंशिकता जे कंई डीएनए द्वारा वहन पामे छे, तो ए डीएनए एनुं लोकेशन नी जो वात करीए तो एक कोष केन्द्र छे अने बीजुं डीएनए रहेलुं होय छे એવી જે કંઈ સ્વયંજનન રીતે બેવડાતી અથવા સ્વયં બેવડાતી અંગિકા, લાઈક ગણાભસૂત્ર હરિતકણ। ઓકે, ગણાભસૂત્ર હરિતકણ એના જે કંઈ રચના છે તેની અંદર ડીએનએ હાજર છે। તો આ હરિતકણ અને ગણાભસૂત્ર આવેલા ક્યાં છે, કોષરસમાં। તો જ્યારે હવે એક આનુવંશિકતાનું વહન થાય છે કોષ કેન્દ્રથી કોષ કેન્દ્ર, એટલે કે કોષ કેન્દ્રમાંથી એ આનુવંશિકતાનું વહન થઈ અને ક્યાં આવશે, તો કે બાળ સંતતિમાં આવે છે। અને હવે એક બીજું વહન પણ ધ્યાનમાં આવ્યું છે અને તેના ઉદાહરણો પણ જોવા મળ્યા છે કે જે કોષરસ, જ્યારે જન્યુ કોષોમાં રહેલો જે કોષરસ છે ત્યારે એ કોષરસમાંથી પણ આ ડીએનએ એ વહન પામે છે બાળ સંતતિમાં। તો જ્યારે આવું કોષરસ થકી જ્યારે આનુવંશિકતાનું વહન થતું હોય, એટલે કે ડીએનએ નું વહન થતું હોય, તો એને આપણે એવું કહી શકીએ કે ભાઈ કોષ રસીય આનુવંશિકતા। ઓકે, કોષ રસીય આનુવંશિકતા, સાયટોપ્લાઝમ એના આધારે શબ્દ છે, સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, કે જેનું વહન કોના દ્વારા થાય છે, ભાઈ કોષરસ દ્વારા। ઓકે, આ એક કોન્સેપ્ટ છે કોષ રસીય આનુવંશિકતા, કે જ્યાં ડીએનએ એટલે કે આનુવંશિકતાનો જે એકમ છે તેનું વહન એક તો કોષ કેન્દ્ર દ્વારા તો થાય જ છે કે જેની અંદર રંગસૂત્રની બધી રચના છે, પણ તે સિવાય પણ અન્ય ઘટક તરીકે કોષરસમાં હાજર જે કે પણ ડીએનએ છે તે પણ વહન પામે છે, પણ એનું માધ્યમ છે કોષરસ। એટલા માટે શબ્દ છે કોષરસીય આનુવંશિકતા। ઓકે, તો સ્ટુડન્ટ્સ ડેફિનેશન કે ભાઈ લક્ષણોની જે આનુવંશિકતા છે કે જે કોષીય જનીન અથવા તો કોષરસ દ્વારા નિયંત્રણ પામતા હોય છે તેને આપણે નામ આપ્યું છે ભાઈ કોષરસીય આનુવંશિકતા। અને જનીનો કે જે કોષરસમાં હાજર હોય છે, એટલે કે કોષરસીય આનુવંશિકતા માટેના જનીનો ક્યાં હાજર છે, તો કે કોષરસમાં હાજર છે। ઓકે, તો એવા જનીનને આપણે નામ આપવાનું છે કોષીય જનીન અથવા તો કોષરસ જનીન અથવા તો બાહ્ય કોષ કેન્દ્રીય જનીન, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ, જે કઈ વાતચીત છે તે બાહ્ય કોષ કેન્દ્રીય, તો એ શબ્દ છે બાહ્ય કોષ કેન્દ્રીય જનીનો, એટલે એને કહી શકાય। કોષરસની અંદર હાજર કુલ કોષીય જનીનને કહેવાય છે પ્લાઝ્મોન અથવા તો એ પ્લાઝ્મોજીન કહેવાય છે। ઓકે, આ શબ્દ યાદ રાખવાનો છે, પ્લાઝ્મોજીન, કે જે કોષરસમાં હાજર જે કે પણ જનીન છે, કારણ કે આ હાજર જનીન આવ્યા ક્યાંથી, તો કે કોષરસની અંદર જે કે પણ ડીએનએ છે એ ડીએનએ જે કંઈ આપણે વાત કરીએ તો વલયકાર ડીએનએ હોય છે, તો આ ડીએનએ પર જનીન હાજર છે ને, તો આવા જનીનને કહેવાય છે પ્લાઝ્મોજીન, કારણ કે એ હાજર ક્યાં છે, કોષરસમાં, એટલા માટે જો શબ્દ છે પ્લાઝમ અને જીન, કોષરસમાં હાજર જનીન। ઓકે, અને જનીન કે જે કોષ કેન્દ્રમાં આવેલા હોય છે તેને આપણે શબ્દ કહીશું કોષ કેન્દ્રીય જનીન, એ તો ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે કોષ કેન્દ્રમાં છે, એટલા માટે, કારણ કે ડીએનએ ક્યાં છે, કોષ કેન્દ્રમાં, તો ત્યાં પણ રહેલું છે અને કોષરસમાં પણ છે। ઓકે,
तो सजीवमां कोषीय जननी आनुवंशिकता ए मात्र मादा द्वारा थाय छे, आ पॉइंट नोंधवानो छे, कारण के साइटोप्लाज्मिक इनहेरिटन्स ने घणीवार मेटर्नल इनहेरिटन्स एटले के मातृत्व आनुवंशिकता पण कहेवामां आवे छे, कारण के ते मादा जन्यु द्वारा वहन पामता होय छे। आनो रीजन समझी लीशु थोड़ी वार मां, ओके। कारण के मादा जन्यु पासे कोष केंद्र रस्तो छे ज, कोष केंद्र छे ज ने, तो तेनी साथे हवे जो तमे व्यवस्थित जे के जन्युओनु निर्माण गेमेटोजेनेसिस प्रक्रिया विशे थोड़ी कॉन्सेंट्रेशन साथे जो अभ्यास कर्यो छे, तो ए दरमियान जे के पण अर्धीकरण थी जे बे कोष आवता हता तेमा एक कोष कदमा नानो हतो अने एक कोष कदमा मोटो छे। मोटो छे तो तेनी पासे जे कई मातृजनन कोष छे तेनो बधो ज कोष रस ए क्या आवी जाय छे, मोटा कोष केंद्र पासे आवे छे, ज्यारे नाना कोष केंद्र पासे केवुं जाय छे, नहिवत જતું હોય છે। ઓકે, તો એટલા માટે આ શબ્દ મહત્વનો છે કે જે કંઈ મોટું જે કોષ કેન્દ્ર બન્યું છે તો એ મોટા કોષ કેન્દ્ર પાસે માતૃજનન કોષનો તમામ કોષરસ આવી જતો હોય છે। એટલે હવે આ માતૃ જે જનન કોષ દ્વારા જે કે પણ જન્યુ કોષ નિર્માણ થયો છે તેમાંથી મોટા કદના જન્યુ કોષો પાસે કોષરસની માત્રા વધારે છે। તો જે કંઈ માદા જન્યુ કોષ છે તેની પાસે કોષ કેન્દ્ર રસ એટલે કે કોષ કેન્દ્રની જે કે પણ માહિતી છે બધી તો છે જ, એની સાથે સાથે શું લઈને આવે છે, તો કે કોષરસ કે જેને માતૃજનન કોષ પાસેથી મળેલો છે, તો ઉપરાંત તેની પાસે વધુ માત્રામાં કોષરસ હોય છે અને તેને કારણે એની અંદર કોષીય જનીન પણ હોય છે। ઓકે, અને જ્યારે આ વસ્તુ છે એટલા માટે જે કે પણ અહીંયા આનુવંશિકતાનું વહન થવાનું છે એ કોના દ્વારા થાય છે, તો કે માદા જન્યુ કોષ દ્વારા। પિતૃજન્યુ કોષનો એટલો અહીંયા રોલ નથી અથવા એની એટલી બધી ભૂમિકા નથી, કારણ કે એની અંદર કોષરસની માત્રા નહિવત છે। ઓકે, અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના નર જન્યુઓને નર કોષ કેન્દ્ર કહેવાય છે અને તેની પાસે ઘણો સૂક્ષ્મ કોષરસ હોય છે અને એ પણ કેવું હોય તો નહિવત જેટલું જ। ઓકે, એને તમે કહી શકો કે નહિવત જેટલો જ છે, એનો મતલબ કે એની પાસે કોષરસ છે જ ને। તેથી નર જન્યુ એ માત્ર કોષ કેન્દ્રીય જનીનની આનુવંશિકતા એટલે કે એનું જે કોષ કેન્દ્ર છે, નર કોષ કેન્દ્ર, એની પાસે જે કે પણ માહિતી છે એનું જે વહન કરાવે છે, નહીં કે કોષ રસનું। કારણ કે કોષ રસની અંદર જે કંઈ આપણે વાત કરીએ માતૃજનન કોષ અને પિતૃજનન કોષ, તો બંને પાસે કણાભસૂત્ર છે અને જો વનસ્પતિ કોષ હોય તો વધારાના હરિતકણ પણ છે। ઓકે, પણ એમાંથી જશે માત્ર કોની પાસેથી, તો કે માદા જન્યુ કોષોની અંદર ટ્રાન્સફર થશે, જ્યારે નર જે જન્યુ કોષો બનવાના છે તેની પાસે કોષરસ એની માત્ર નહિવત છે, એટલે એની પાસે અહીંયા મોટી સંખ્યામાં આ જે સ્વયં બેવડાતી અંગિકાઓની જે સંખ્યા હોવી જોઈએ એ હોતી નથી। કારણ કે આ કોષરસી આનુવંશિકતા આવશે ક્યાંથી, તો કે બાહ્ય કોષ કેન્દ્રીય સ્થિતિ કે જ્યાં કોષરસમાં હાજર જે કે પણ ડીએનએ છે તેને લઈને આવવાની છે। ઓકે, તેથી કોષીય જનીનની આનુવંશિકતા માત્ર કોના દ્વારા, તો કે માદા દ્વારા થાય છે, અને આવું થાય છે એટલે વાર ઘણી વાર એને માતૃ આનુવંશિકતા એ તરીકે પણ ઓળખાય છે, રાઈટ। અને આ અવસ્થામાં તેનું વિરોધી સંકરણ કરવામાં આવે, કારણ કે જે કે પણ સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ છે તેની અંદર રેસિપ્રોકલ પ્રકારનું અહીંયા ક્રોસ થાય છે, લાઈક અ ટેસ્ટ ક્રોસ, એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, એ કસોટી સંકરણ। તો હવે અહીંયા વિરુદ્ધ સંકરણ છે, રેસિપ્રોકલ, નર અને માદા, તો બીજા કેસની અંદર જે નર હોય એને ટ્રાન્સફર કરવાના છે માદા તરીકે, તો એવી રીતે રેસિપ્રોકલ છે। તો વિરોધી સંકરણ કરવામાં આવે તો પરિણામ છે એની અંદર કદાચ અસર એ પામી શકે છે, કારણ કે જે કંઈ માદા હોય છે એને આપણે પછી નર તરીકે લેતા હોય તો ત્યાં કોષરસ એ બદલાઈ જતો હોય। ઓકે, તો એનું એક ઉદાહરણ સમજવા માટે જે કંઈ આ ફિમેલ પેરેન્ટ્સ અને મેલ પેરેન્ટ્સ, તો પહેલા તો ફિમેલ એટલે કે માદા જે પિતૃ છે એમની પાસે હાજર શું છે, તો કે અહીંયા પ્રભાવી રીતે અહીંયા જનીનો છે કેપિટલ એ એ, કેપિટલ બી બી અને કેપિટલ ડી ડી, એટલે કે ડિપ્લોઇડ ન્યુક્લિયસ, દ્વિકીય કોષ કેન્દ્ર તો છે જ, અને સાથે હવે જો સીપી જેને આપણે ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ હરિતકણ, ત્યાર પછી એમટી એટલે કે માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર, તો એ હરિતકણ અને કણાભસૂત્ર થકી સાયટોપ્લાઝમિક જીનોમ છે એટલે કે કોષરસીય અહીંયા જનીનો છે અથવા કોષીય જનીનો છે। ઓકે, જ્યારે
पितृ पासे तो के प्रच्छन्न लक्षण अहीं डिप्लोइड न्यूक्लियस तरीके अने एमनी पासे पण जुओ શું હાજર છે કણાભસૂત્ર છે અને હરિતકણ પણ હાજર છે પણ કોની પાસે પિતૃ પાસે હવે જ્યારે એ પોતે અર્ધીકરણની પ્રક્રિયાથી જન્યુકોષોનું નિર્માણ કરાવે છે ત્યારે એ જન્યુકોષ એટલે કે માદા જન્યુકોષમાં શું ઉતરી આવશે તો માદા જન્યુકોષમાં આ જે ડિપ્લોઇડ સ્થિતિ છે તેમાંથી એકકીય સ્થિતિ તરીકે કોષ કેન્દ્ર ઉતરી આવશે એમાં એ બી સી આ રીતે રંગસૂત્ર ઓકે આ માત્ર આપણે જાણ માટે છે અને ત્યાર પછી એની સાથે કોણ છે જો હરિતકણ અને કણાભસૂત્ર બંને છે આ માઇટોકોન્ડ્રિયા છે અને ત્યારબાદ આ બધા કોણ છે તો કે હરિતકણ છે એ ઉતરી આવ્યા છે ક્યાં માદા જન્યુ કોષોની અંદર ઓકે જ્યારે પિતૃ જે એટલે કે એના દ્વારા બનતા જે કે પણ નર જન્યુ કોષો તો નર જન્યુ કોષોની અંદર જો માત્ર શું છે કારણ કે માત્ર કોષ કેન્દ્રીય આનુવંશિકતાનો વહન કરાવે છે એટલે કોષ કેન્દ્રમાં માત્ર શું ઉતરી આવશે તો કે જે કે પણ એકકીય જૂથ છે તે ઓકે કારણ કે જન્યુ કોષો એકકી હશે ને અને એની સાથે હવે જો શું નથી એવું તો કે પિતૃ પાસે જે હરિતકણ અને કણાભસૂત્ર હતા પણ એ નર જન્યુ કોષોની અંદર નથી રાઈટ હવે જેમની ફલનની પ્રક્રિયા થશે તો એ દરમિયાન જે કે પણ હવે યુગ્મરજ બનવાનો છે જે દ્વિકીય નેચરમાં હશે ડિપ્લોઇડ ઝાયગોટ કે જેની પાસે હવે જે કે પણ બંધારણ આવ્યું છે એની વિષમયુગ્મી સ્થિતિ અને એ દરમિયાન જો સીપીએમટી મતલબ કે હરિતકણ અને કણાભસૂત્ર પણ હરિતકણ અને કણાભસૂત્ર ઉતરી આવ્યા ક્યાંથી માદા જન્યુ કોષોમાંથી એટલે હવે જે આ સંતતિ પાસે જે કે પણ લક્ષણ જે હરિતકણમાંથી અને કણાભસૂત્રમાંથી આવ્યું હશે એ લક્ષણ છે કોનું તો કે માદાનું છે ને એના માદા પિતૃનું છે એટલે આને આપણે આનુવંશિકતા કહીએ છીએ માતૃ આનુવંશિકતા કે જે ક્યાંથી ઉતરી આવી છે તો કે એના માતામાંથી એટલે આ ખાસ બાબત નોંધવાની છે કે એક પ્રકારે વાત કરીએ તો સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ એ માતામાંથી એની તમામ સંતતિમાં ઉતરી આવશે એ પછી નર હોય કે માદા હોય સંતતિ તરીકે પણ એ તમામ સંતતિમાં એની આનુવંશિકતા ઉતરી આવશે ઓકે રાઈટ ઓકે સ્ટુડન્ટ્સ તો જો લક્ષણોની વાત કરીએ તો એ લાક્ષણિકતાની અંદર એક તો કોષરસીય આનુવંશિકતા એ અગત્યની અંગિકાઓ સાથે સંકળાયેલું છે અને એ અંગિકાના નામ આપણે યાદ રાખવાના છે એક છે હરિતકણ અને એક કણાભસૂત્ર આ બંને અંગિકાઓ છે વનસ્પતિ કોષો તો હરિતકણ અને કણાભસૂત્ર બંને છે જ્યારે પ્રાણી કોષ હોય તો એ કણાભસૂત્ર છે ઓકે અને એને કહેવાય છે અંગકીય જનીન વિદ્યા હવે માતૃ અસર એ પરોક્ષ રીતે કોષ કેન્દ્રીય જનીન પર આધારિત તો હોય જ છે ને રાઈટ આધારિત હોય છે કોની પર તો કે કોષ કેન્દ્રીય જનીન પર પરોક્ષ રીતે રાઈટ અને જ્યારે એની સાથે સંકળાયેલા જાણીતા ન હોય એવા જે કોષરસીય આનુવંશિક એકમ એને કહેવાય છે પૂર્વ નિર્ધારણ પ્રી ડિટર્મિનેશન ફેક્ટર કારણ કે માત્ર જે આનુવંશિકતા છે તેની અંદર અસર પહેલા નિર્ધારિત થયેલા હોય છે એના લક્ષણો રાઈટ કારણ કે પૂર્વ નિર્ધારણ છે એટલે માતૃ અસર એ ફલન પહેલા જે નિર્ધારિત થઈ ચૂકી હોય છે અને એનું ઉદાહરણ છે ગોકળ ગાયની અંદર કવચનું જે ગોળાકાર વળવું કારણ કે આપણને ખ્યાલ છે કે આ ગોકળ ગાય એ મૃદુકાય સમુદાયના પ્રાણીની અંદર એની ઉપર કવચ છે તો આ કવચનું ગોળાકાર વળવું એ પૂર્વ નિર્ધારિત લક્ષણ છે ને એ ક્યાંથી આવવાની છે તો કે માતૃ અસર રાઈટ હવે આના જે અન્ય ઉદાહરણની વાત કરીએ તો ઓલરેડી એક ઉદાહરણ તો કે પ્લાસ્ટિડ્સ એટલે કે રંજકણ વનસ્પતિમાં જે રંજકણોનું જે આનુવંશિકતા છે એ કોષરસી આનુવંશિકતા ત્યારબાદ ડ્રોસોફિલાની અંદર સિગ્મા કણો અને પેરામિશિયમની અંદર કપ્પા કણો એ પણ આનુવંશિકતાનો ઉદાહરણ છે રાઈટ અને અહીંયા તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે આ છે પેડિગ્રી વંશાવલી છે અને આ વંશાવલી એ કોષરસીય આનુવંશિકતાની છે કે જ્યાં નર અને માદા છે પણ માદા એ છે કેવી તો કે અફેક્ટેડ છે અહીંયા અસરગ્રસ્ત છે અને આ અસરગ્રસ્ત માદામાંથી જો જે કે પણ આનુવંશિકતા વહન પામે છે એ બંને એની સંતતિમાં વહન પામે છે એ પછી નર હોય કે માદા હોય એ બંનેની અંદર વહન પામે છે અને ત્યારબાદ નેક્સ્ટ જનરેશન જો વ્યવસ્થિત તપાસીએ તો પણ જુઓ જે કે અહીંયા માદા જે અફેક્ટેડ છે તો એની જે સંતતિ છે તેની અંદર પણ પોતાના જે કે પણ આનુવંશિકતા છે એ વહન પામે છે જ્યારે અહીંયા આ જો નર તમે જુઓ તો આ નરની આનુવંશિકતા એ પોતાની જે કે પણ સંતતિ છે તેની અંદર એ વહન પામતી નથી એટલે આ જે પેડિગ્રી એનો ક્લુ છે કે જો અહીંયા માદા અફેક્ટેડ છે અને એની તમામ સંતતિ અફેક્ટેડ હશે
तो प्राणियों की अंदर बात करिए तो आ कैटेगरी बन से माइटोकॉन्ड्रियल इनहेरिटेंस, कणाव सूत्रीय आनुवंशिकता की आ कैटेगरी बन से, राइट। तो अहीं ये बाबत पण ध्यान में लेजो के अहीं मात्रो जे आनुवंशिकता हशे एनो अर्थ एवो छे के मात्रो जो असरग्रस्त हशे तो एनी तमाम संतति असरग्रस्त बनशे। ओके राइट। हवे एक अन्य उदाहरण नो थोड़ो अभ्यास करिए कि ज्या न्यूक्लियोसाइटोप्लाज्मिक इनहेरिटेंस, ओके, कि ज्या कोष केन्द्र साथे कोष रसीय आनुवंशिकता अने ए जोवा मळे छे पेरामिशियम ना कप्पा कणमां। અને આ પેરામિશિયમ એની બે જાત છે, કિલર જાત અને સેન્સિટિવ, અને અભ્યાસ કરાયો છે પેરામિશિયમ ઓરેલિયા જાતિમાં। તો પેરામિશિયમ ઓરેલિયા બે પ્રકારની, એક કિલર અને સેન્સિટિવ, એમાં વધારે અસરગ્રસ્ત કોણ છે તો કે કિલર જાતિ છે, જે પ્રકારે ટોક્સિન નિર્માણ કરે છે જેને પેરામાઇસિન કહેવાય છે, કારણ કે પેરામિશિયમના આધારે પેરામાઇસિન ટોક્સિન, અને એ ટોક્સિન નિર્માણ કરવા માટે તો કે કપ્પાકણ છે। તો એ કપ્પાકણ માટેના પ્રભાવી જનીન એના કોષ કેન્દ્રમાં પણ હાજર છે, અને જે કંઈ આ તમે જો બંને કિલર પ્રજાતિ અને સેન્સિટિવ પ્રજાતિ જો બંનેને તમે વ્યવસ્થિત જોશો તો એકની અંદર આ જે કે બ્લેક કલરના ટપકા છે એ બધા કોણ છે તો કે કપ્પાકણો છે। છે કોણ? કપ્પાકણો। જ્યારે આવા કપ્પાકણો કોની અંદર ગેરહાજર છે? સેન્સિટિવ જાતિ। ઓકે, હવે જ્યારે બંનેનું સંયુગ્મન થશે ત્યારે એના કોષ કેન્દ્ર સાથે કોષ રસ એમનું પણ સંયુગ્મન થવાનું છે, કન્જ્યુગેશન નલિકા નિર્માણ થશે, અને એ દરમિયાન એકબીજાના જે કે પણ જનીન દ્રવ્ય છે તેની આપલે કરશે। જ્યારે આપલે કરશે ત્યારે જે કે પણ કપ્પાકણ માટેના જે પ્રભાવી અને પ્રછન્ન જનીન છે તેની આપલે, એટલે જો હવે એમની જે કે પણ સંતતિ છે ઓળખાશે અને એક્સ કન્જ્યુગેટ તરીકે, તો એમની અંદર અહીંયા કેપિટલ કે સાથે સ્મોલ કે અને કેપિટલ કે સાથે સ્મોલ કે, પણ હવે જુઓ જે સંતતિ નિર્માણ પામી છે તેની અંદર પણ હવે કપ્પા કણો એ આવી ચૂક્યા છે, અને આ અહીંયા કિલર જે જાતિ છે તેમાં, તો સામે જે સેન્સિટિવ જાતિ હતી પણ એ સેન્સિટિવ જાતિ શેમાં રૂપાંતર થઈ ગઈ? કિલર જાતિમાં। શા માટે? કારણ કે એમને કોષ રસમાં કોણ આવી ગયું? કપ્પા કણ, અને એ પણ પેરામાઇસિન નિર્માણ કરવા માટે સક્ષમ બની ગઈ। તો આ કોષ રસી આનુવંશિકતા છે કે જે અહીંયા પિતૃ પાસે જો કોષ રસમાં એ આનુવંશિકતા હાજર હશે તો એ કોષરસ થકી કોની અંદર આવશે? સંતતિમાં આવશે। ઓકે, અને ઉદાહરણ છે પેરામિશિયમના કપ્પાકણો, રાઈટ। ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, અન્ય એક ઉદાહરણ વિશે અભ્યાસ કરીએ, અને એ ઉદાહરણ છે પ્લાસ્ટિડ ઇનહેરિટન્સ ઇન અ મિરાબિલિસ જલાપા, એટલે કે મિરાબિલિસ જલાપાના રંજક કણની અંદર કોષરસી આનુવંશિકતાનો પ્રયોગ કરેલો છે કાલકોરેન્સે। મિરાબિલિસ જલાપાનો જે છોડ છે તેની અંદર ત્રણ વેરાયટીમાં એના આપણે કીધું શાખા મળે છે, જેને આપણે પ્રકારની શાખા કહીએ છીએ તે, અને ત્રણ વેરાયટીની અંદર એ વેરાયટી તરીકે કાં તો એ શાખા ગ્રીન હોય છે, કાં તો એ શાખા પેલ ગ્રીન હોય છે, અથવા તો વેરીગેટેડ હોય છે। હવે આ જે ગ્રીન, પેલ ગ્રીન કે વેરીગેટેડની જો વાત કરીએ તો એમની પાસે રંજક કણ જો ગ્રીન છે તો એમની પાસે જે કે પણ રંજક કણ છે એ રંજક કણ છે ક્રોમોપ્લાસ્ટ, એટલે કે રંગકણ છે। ઓકે, જે ગ્રીન છે એમની પાસે છે કોણ? તો કે ક્રોમોપ્લાસ્ટ છે। ઓકે, જે કે રંજક કણોના જે પ્રકાર છે તેમાં, રાઈટ, જેમાં એક હરિત કણ, પછી રંગકણ અને રંગવિહીન કણ, આ પ્રકારના જે કણો હતા તો એમાંથી એક કોણ છે? તો કે ક્રોમોપ્લાસ્ટ છે। પેલ ગ્રીન પ્રકારની જે કે પણ શાખા છે એ રંગવિહીન છે કે જેની પાસે લ્યુકોપ્લાસ્ટ છે। કોણ છે? લ્યુકોપ્લાસ્ટ છે। અને વેરીગેટેડ છે, એની પાસે ત્રણે ત્રણ વેરાયટી છે, એટલા માટે શબ્દ છે જો વેરીગેટેડ, તો વેરાયટી સાથે છે। અને વેરાયટી કોણ? તો કે એમની પાસે ક્રોમોપ્લાસ્ટ પણ છે, લ્યુકોપ્લાસ્ટ પણ છે, અને ક્લોરોપ્લાસ્ટ પણ છે। તો કે આ ત્રણેય પ્રકારના રંજક કણ એ કોની પાસે છે? તો કે વેરીગેટેડ વેરાયટીઝમાં છે। ઓકે, હવે આ જે રંજક કણ એ છે ક્યાં? હરિત કણ, અને હરિત કણ ક્યાં છે? ઓકે, કોષ રસમાં છે, અને આ બધા જે કણો છે પણ ક્યાં છે? કોષ રસમાં છે। તો આ જ્યારે કોષ રસમાં છે ત્યારે જ્યારે આનુવંશિકતા પામશે એટલે કે એ પોતાની સંતતિમાં જ્યારે જશે તો એ તમામ ક્યાંથી આવવાના છે? તો કે માતૃ પાસેથી, એટલે આને આપણે માતૃ આનુવંશિકતા પણ કહી શકીશું, રાઈટ। તો એના માટે આ જે સર્કલ છે તેની અંદર સંકરણ પ્રક્રિયા અને વ્યવસ્થિત જુઓ તો સર્કલની અંદર ટોટલ ત્રણ છે, ફર્સ્ટ સર્કલ, સેકન્ડ અને થર્ડ। સૌથી અંદર જે કે સર્કલ છે એની અંદર આપણે જન્યુ કોષો લેવાના છે માતૃ,
એટલે કે માદા જન્યુ કોષો, ઓકે, ફિમેલ ગેમેટ. ત્યાર પછી મેલ ગેમેટ તરીકે સેકન્ડ, અને એની જે પ્રોજેની છે સંતતિ તરીકે એ સૌથી બહારના સર્કલમાં છે. ઓકે, આ બાબત ખાસ યાદ રાખજો કે સર્કલમાં સૌથી અંદર તરીકે માદા જન્યુ છે, વચ્ચે જે સર્કલ છે તેમાં નર જન્યુ છે, અને સૌથી બહારના સર્કલમાં સંતતિ ઇન્ડિકેટ કરેલી છે. રાઈટ, હવે જો આપણે એ જે કંઈ સંતતિઓ મળે છે એને ગ્રીન, એટલે કે માદા જન્યુ તરીકે જે કંઈ પણ આ ગ્રીન છે, ઓકે, એને જો વાત કરીએ અને એમનું સંકરણ ત્રણ અલગ નર જન્યુ સાથે જો કરવામાં આવે, તો પહેલા નર જન્યુ તરીકે ગ્રીન છે, બીજા નર જન્યુ તરીકે પેલ ગ્રીન છે, અને ત્રીજા નર જન્યુ તરીકે કોણ છે, તો કે વેરીગેટર છે. પણ જ્યારે હવે આનુવંશિકતા માદા તરફથી એ સંતતિની અંદર આવતી હોય છે, તો અહીંયા જે કંઈ પણ સંતતિ મળશે એ બધી કેવી છે, તો કે ગ્રીન સ્ટેમ વાળી હશે, ઓકે, બ્રાન્ચ વાળી. ત્યાર પછી સેકન્ડ જે કંઈ અહીંયા ગ્રીન અને પેલ ગ્રીન એમનું જે કંઈ સંકરણ થાય છે, તો પણ સંતતિ મળશે કેવી, તો કે ગ્રીન બ્રાન્ચ જ મળવાની છે, કારણ કે આનુવંશિકતા કોના દ્વારા વહન પામે છે, માદા જન્યુ કોષ દ્વારા. અને અહીંયા જે કંઈ વેરીગેટર સાથે સંકરણ કરાવીએ, તો પણ સંતતિ મળશે કેવી, ગ્રીન જ મળશે. રાઈટ, તો અહીંયા જો જે કંઈ પણ આપણે વાત કરીએ, તો આ ગ્રીન માદા જન્યુ કોષ એમનું જે સંકરણ છે એ જે કંઈ નર જન્યુ કોષ તરીકે અહીંયા ગ્રીન, ત્યારબાદ પેલ ગ્રીન અને વેરીગેટેડ, તો પણ જે કંઈ સંતતિ મળી છે, અને એ સંતતિ જો અહીંયા બધી કોણ છે, તો કે ગ્રીન છે. રાઈટ, બીજા આપણે માદા જન્યુ તરીકે, તો કે પેલ ગ્રીનની વાત કરીએ, અને એમનું પણ ત્રણ નર જન્યુ કોષો ગ્રીન, પેલ અને વેરીગેટેડ, તો પણ જે કે પણ સંતતિ આના થકી મળવાની છે, તમામ સંતતિ કે મળશે, તો કે પેલ ગ્રીન મળશે, કારણ કે જે આનુવંશિકતા છે વહન ક્યાંથી પામે છે, તો કે અહીંયા માદા જન્યુ કોષોમાંથી. એટલે જો પી સાથે વી, પી સાથે પી અને પી સાથે જી આનું જો સંકરણ કરાવીએ, તો પણ જે કે સંતતિ મળે છે, તમામ સંતતિ કેવી મળી, તો કે પેલ ગ્રીન મળી છે. રાઈટ, હવે વાત કરીએ વેરીગેટેડ. તો આ જે વેરીગેટેડ જે કઈ માદા જન્યુ કોષો છે, તો આ માદા જન્યુ કોષો પાસેથી જો ત્રણ પ્રકારના અહીંયા સંભવિત આપણને રંગકણ મળે પ્લાસ્ટિડ્સ, એ ગ્રીન પણ હોઈ શકે, ત્યારબાદ પેલ ગ્રીન પણ હોઈ શકે, અને વેરીગેટેડ પણ હોઈ શકે. રાઈટ, તો જો અહીંયા જે કે પણ માદા જન્યુ કોષ વેરીગેટેડ છે, અને જ્યારે વેરીગેટેડ છે ત્યારે નર જન્યુ કોષ સાથે જી, વી સાથે પી અને વી સાથે વી જેમનું સંકરણ કરાવીએ, તો એ માદા જન્યુ કોષો પાસેથી જે કે પણ સંતતિ મળવાની છે, સંતતિમાં સંભાવના છે કોની, તો કે ગ્રીનની પણ મળશે, પીની પણ મળશે, એટલે કે પેલ ગ્રીન અને વેરીગેટેડ, કારણ કે એ ટ્રાન્સફર ક્યાંથી થાય છે, માદા જન્યુ કોષો પાસેથી. તો એવું જ બીજા જન્યુ કોષ તરીકે, અને ત્રીજા જે વેરીગેટર છે, તો જો વેરીગેટર છે તો પણ અહીંયા જે કે પણ આપણે વાત કરીએ, તો લક્ષણો, એ લક્ષણો એ ટ્રાન્સફર થવાના છે ક્યાંથી, તો કે માદા જન્યુ કોષો પાસેથી. તો એક ઉદાહરણ છે. રાઈટ, કોનું, તો કે મીરાબિલિસ જલાપાની અંદર રંજક કણનું ઉદાહરણ, જે કાર્લ કોરેન્સ દ્વારા અભ્યાસ કરાયો છે, અને તે છે કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ. રાઈટ, ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કંઈ પણ હવે ચયાપચય ખામી છે, તો એ ચયાપચય ખામીની અંદર એક આપણે અભ્યાસ કર્યો છે ટેક્સ્ટબુકની અંદર ફિનાઇલ કિટોન્યુરિયા, અને તેની સાથે અન્ય બે સંકળાયેલ છે આલ્કેપ્ટોન્યુરિયા, ઓકે, અને એક આલ્બિનિઝમ તરીકે અવર્ણતા. તો એમનો માત્ર અહીંયા તફાવત છે, અને તફાવત થોડોક સમજી લઈએ કે ફિનાઇલ કિટોન્યુરિયા એને સ્મોલ પી સંજ્ઞાથી દર્શાવાય છે, જ્યારે આલ્કેપ્ટોન્યુરિયા એ તરીકે સ્મોલ એ, કારણ કે બંને ખામી છે કેવી, તો કે પ્રચ્છન્ન રંગસૂત્ર પણ દૈહિક રંગસૂત્રની ખામી છે. ઓકે, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક એ નિર્માણ થતો નથી, એનું મુખ્ય રીઝન છે. અને જ્યારે અહીંયા આલ્કેપ્ટોન્યુરિયામાં હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ આ જે ઉત્સેચક હોવો જોઈએ એ નિર્માણ થતો નથી. ઓકે, આ બંને માટે ખાસ ઉત્સેચક પણ યાદ રાખું છું. ઉત્સેચકની ગેરહાજરીમાં ફિનાઇલ એલેનિનનું કન્વર્ઝન ટાયરોસિનમાં થતું નથી, જ્યારે હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ એની ગેરહાજરીમાં જે કે પણ હોમોજેન્ટિસિક એસિડ જે એક મધ્ય સ્ટેપ તરીકે આવતું હોય છે તે એસિટો એસિટિક એસિડની અંદર રૂપાંતરિત થતું નથી. રાઈટ, અને ફિનાઇલ એલેનિન અને તેના વ્યુત્પન્ન એ આપણે રુધિરની અંદર એની સાંદ્રતા વધતી જશે, અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે મગજમાં જોવા મળતું જે કે પણ જળ છે, ઓકે, મસ્તિષ્ક મેરુ જળ એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, તો એની અંદર જમા થતું હોય છે.
राइट अने वधारानो फिनाइल एलेनिन ए मूत्र द्वारा उत्सर्जित थाय छे। ज्यारे एसिटो एसिटिक एसिड में ज्यारे रूपांतर थतुं नथी एटले ऑब्वियसली शरीर नी अंदर वच्चे कोण अहींया तो के होमोजेनेटिक एसिड, कारण के होमोजेनेटिक एसिड नो एसिटो एसिटिक एसिड में रूपांतर करवा माटेनो उत्सेचक होमोजेनेटिक एसिड ऑक्सीडेज ए गैरहाजर छे। જ્યારે ગેરહાજર છે એટલે સાંદ્રતા વચ્ચે કોની તો કે હોમોજેનેટિક એસિડની, અને એ પણ રુધિરની અંદર એની સાંદ્રતા વધતી જશે। ઓકે તો હવે ક્લિયર થઈ જશે ને, કારણ કે જે કે ઉત્સેચક જેના માટે જવાબદાર હોય અને જો એ બનતો નથી તો જે પ્રક્રિયક છે એની રુધિરમાં જમાવટ થતી હોય છે, મતલબ એની સાંદ્રતા વધતી હોય છે, જે રૂપાંતરણ થવું જોઈએ રૂપાંતરણ થતું નથી, અને આવી વ્યક્તિનો પેશાબ જો હવાના સંપર્કમાં આવશે તો એ કાળો પડી જાય છે। આ બાબત ખાસ યાદ રાખવાની છે આલ્કેપ્ટોન્યુરિયાના એક લાક્ષણિક લક્ષણ તરીકે। ઓકે રાઈટ, અને આલ્કેપ્ટોન્યુરિયા જે ફાઇન્ડ આઉટ કરે તો એનું નામ છે ગેરોડ સાયન્ટિસ્ટ। ઓકે એના દ્વારા આ જે કંઈ આલ્કેપ્ટોન્યુરિયાનું આ લક્ષણ કે હવાના સંપર્કમાં આવે કાળો પડી જાય એ ગેરોડ જે સાયન્ટિસ્ટ છે તેના દ્વારા શોધ કરવામાં આવી છે। રાઈટ, નેક્સ્ટ આલ્કેપ્ટોન્યુરિયા સાથે આલ્બિનિઝમ। ઓકે કે આલ્કેપ્ટોન્યુરિયાની અંદર જે કે પણ હોમોજેનેટિક એસિડ જે ભરાવો થતો હતો અને આલ્બિનિઝમની અંદર જે મેલેનિન દ્રવ્ય બનવું જોઈએ એ બનતું નથી, એટલે એ વ્યક્તિ કેવી છે તો કે વધારે આપણે વાત કરીએ તો જો સફેદ અથવા આલ્બિનિઝમને કદાચ એવો એક હું શબ્દ વાપરી શકું કે જો એ વ્યક્તિના શરીરની ઉપર અમુક ચાઠા હોય છે જે સફેદ કલરના, જેને આપણે કોઢ કહીએ છીએ। હકીકત એ કોઢ એ કોણ છે? આલ્બિનિઝમ, કે જેનું મેલેનિન નું અનઇવન ડિસ્ટ્રીબ્યુશન છે। રાઈટ, તો આ જે આલ્કેપ્ટોન્યુરિયા કે જન્મજાત ચયાપચયની ખામી છે, તો અહીંયા આલ્બિનિઝમ પણ એ ચયાપચયની આનુવંશિક ખામી છે, કારણ કે બંને આનુવંશિક ખામી છે। સ્મોલ એ સંજ્ઞાથી દર્શાવાય જ્યારે અને આલ્બિનિઝમ તરીકે સ્મોલ સી તરીકે ઓકે। હોમોજેનેટિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચક અહીંયા હાજર નથી, તો અહીંયા ટાયરોસિનેઝ ઉત્સેચક નથી, કારણ કે ટાયરોસિનમાંથી મેલેનિન દ્રવ્ય બનવા માટે જે ટાયરોસિનેઝ ઉત્સેચક હોવો જોઈએ એ અહીંયા હાજર નથી। હોમોજેનેટિક એસિડ એ એસિટો એસિટિક એસિડ એની અંદર રૂપાંતરિત નથી, જેના પરિણામે હોમોજેનેટિક એસિડ એ રુધિરમાં જમા થશે અને હવાના સંપર્કમાં આવતા પેશાબ એ કાળો પડી જાય છે એનું લક્ષણ છે। જ્યારે અહીંયા ટાયરોસિનનું મેલેનિન કણમાં રૂપાંતરણ થતું નથી એટલે તેવી વ્યક્તિની અહીંયા ત્વચા ત્યારબાદ વાળ એની આંખ વગેરેમાં મેલેનિન કણોની ગેરહાજરી દેખાશે। ઓકે આ એની તફાવત છે। રાઈટ, નેક્સ્ટ અગત્યની નાની એવી થિયરી જેને કહેવાય વાય લિંગી રંગસૂત્ર સંકલિત જનીન। હવે વાય લિંગી રંગસૂત્ર આપણને ખ્યાલ છે કે ભાઈ હાજર ક્યાં હોય તો કે નરની અંદર। ઓકે કે જ્યાં મનુષ્યમાં વાય લિંગી રંગસૂત્ર પર કોઈ મહત્વના રોગ અંગેના જનીન આવેલા હોતા નથી, આપેલી બાબત। અને વાય લિંગી રંગસૂત્ર ફક્ત ક્યાં હાજર છે તો કે નરમાં જ છે। રાઈટ, અને તેના પરના જનીનો ફક્ત નરની અંદર જ અભિવ્યક્ત થશે, એટલે આનો અર્થ એવો થઈ ગયો કે ભાઈ પિતા પાસેથી પુત્ર। જો વ્યસ્ત યાદ રાખજો, હિમોફિલિયા અને રંગ અંધતાની અંદર જે વાત કરી હતી ત્યાં શું હતું? ક્રિસ ક્રોસ એનિરેન્સ હતું, કે જ્યાં પિતા પાસેથી કોણ છે તો કે પુત્રી છે। અને હવે અહીંયા જે વાય સંકલિત જે રંગસૂત્ર છે એ ક્યાં છે? પિતા પાસેથી પુત્ર પાસે જશે અને વારસામાં રીતે ઉતરી આવશે, અને એવા જનીન કે જે પિતા પાસેથી પુત્રમાં ટ્રાન્સફર થાય છે તેવા જનીનને કહેવાય છે હોલેન્ડ્રિક જનીન। આ અને ડેફિનેશન એ તમારી માટે વેરી મોસ્ટ આઈમ્પી। હોલેન્ડ્રિક જનીન ડાયરેક્ટ નીટની અંદર આ પ્રશ્ન કરે છે। ઓકે એટલે આ ખાસ યાદ રાખજો, હોલેન્ડ્રિક જનીન એ કોણ છે તો કે એવા જનીનો કે જે પિતા પાસેથી તેના પુત્રમાં જ ટ્રાન્સફર થાય। એટલે કદાચ જો આપણે કહેવત કદાચ યાદ કરીએ તો ખ્યાલ છે ને કે વડ જેવા ટેટા બાપ જેવા, ઓકે રાઈટ, તો આ જ છે જો હોલેન્ડ્રિક જનીન। રાઈટ, અને જેને લઈ અને પુરુષ એના કર્ણપટલની ધારી પર વાળ ઉગવા ત્યારબાદ દાઢી મૂછ વિકસવી વગેરે એ વાય સંલગ્ન લક્ષણોના દ્રષ્ટાંત છે, કે જે અહીંયા જનીનો એ પિતામાંથી પુત્રમાં ઉતરી આવે છે અને જ્યારે પુત્રીમાં ઉતરી આવશે ત્યારે એને કહેશું આપણે ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ। રાઈટ, તો આ પેડિગ્રી કોની છે? વાય સંલગ્ન ઇનહેરિટન્સ, કે જ્યાં અહીંયા વાય એ જે વાત કરીએ પ્રમાણે લક્ષણોની આનુવંશિકતા માટે વહન કરાવે છે ત્યારે એ જે કંઈ પિતૃ છે અસરગ્રસ્ત છે અને એમની જે સંતતિ છે તેમાં પણ જો એક અસરગ્રસ્ત તરીકે કોણ છે તો કે અહીંયા પિતૃ છે।
અને એમની જે સંતતિ એ પણ કોણ છે તો કે નર છે. પણ જો બીજી જે સંતતિ અને આગળ જે કંઈ વાય તરીકે જે કંઈ પિતૃ છે તો એમની પાસે એ જે અસરગ્રસ્ત રોગ માટેના જે જનીનો છે એ હાજર નથી, એટલે એ સંતતિ કેવી છે, સ્વસ્થ છે. પણ જે અસરગ્રસ્ત વ્યક્તિની સંતતિ પણ જો એ માત્ર નરમાંથી ક્યાં તો કે નરની અંદર જ, એટલે જો વ્યવસ્થિત આ સંતતિમાંથી પોતાના લક્ષણ એ ક્યાં ઉતરી આવ્યા તો કે નર સંતતિમાં, અને હવે જો એ પિતૃ તરીકે છે તો એ જ હવે પિતૃમાંથી પોતાની સંતતિ નરની અંદર તો કે લક્ષણ ઉતરી આવે છે. તો આવું જે ઇનહેરિટન્સ ઓકે એ હોય છે હોલેન્ડ્રિક જનીનને કારણે, રાઈટ. તો આ વાત છે વાય લિંગી રંગસૂત્ર એનું ઇનહેરિટન્સ. ઓકે રાઈટ, હવે થોડીક ઇન્ટ્રેક્શન એનો અભ્યાસ કરવાનો છે. આંતરક્રિયાઓ કે જે મેન્ડેલિયન જે નિયમ છે તેને અનુસરતા નથી, એનાથી ડેવિએશન છે. ઓકે, તો હવે અહીંયા એ પ્રકારનું ડેવિએશન છે કે એક લક્ષણ માટેના જે જનીન હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો પહેલા નંબરના રંગસૂત્ર પર છે, જ્યારે અન્ય કોઈ લક્ષણ કે જે આ પ્રથમ લક્ષણને કોઈ સંબંધિત જ નથી તેવા લક્ષણ માટેના જનીન એ અન્ય કોઈ, ફોર એક્ઝામ્પલ માનો કે ચોથા નંબરના રંગસૂત્ર પર હાજર છે, તો આ ચોથા નંબર પર રહેલું રંગસૂત્રનું જનીન એ અસર કરે છે આ પહેલા નંબરના રંગસૂત્ર પર. ઓકે, અને આને કહેવાય છે નોન અલિલિક રિએક્શન્સ, એટલે કે બિનકારક પ્રક્રિયાઓ કે જે એકબીજાને સંબંધિત છે જ નહીં, એક એક નંબર પર છે, એક ચોથા નંબર પણ છે. તો ચોથા નંબર ઉપર રહેલું કારક એની અસર આ પહેલા ઉપર થાય છે. ઓકે, તો બાબત સમજાય છે વ્યવસ્થિત. પહેલું અને ચોથું બંને વચ્ચે કોઈ સંબંધ નથી, છતાં પણ આ ચોથો નંબરનો જે જનીન છે અથવા એ જે જનીન માટેના કારક છે તેની અસર આ પહેલા પર થઈ રહી છે. તો આવા પ્રકારની જે રિએક્શન છે એને કહેવાય છે નોન અલીલ અથવા તો બિનકારક ઇન્ટરેક્શન્સ, અને એની ઇન્ટરેક્શનની અસર હેઠળ એક ઇન્ટરેક્શન લે કે એપિસ્ટેસિસ. ઓકે, અંગ્રેજી વર્ડ જ છે અને ગુજરાતી નથી, એટલે યાદ રાખો એપિસ્ટેસિસ, રાઈટ. તેને ડેફિનેશન જોઈ લઈએ કે જ્યારે એક જનીન બીજા બિન જનીનની અભિવ્યક્તિ અટકે, જો વ્યવસ્થિત ધ્યાનમાં લેવા જેવી બાબત છે, બરોબર, આ બિન જનીનની અભિવ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારનો સંબંધ છે જ નહીં, કોઈ પણ પ્રકારના લક્ષણ માટે એની સાથે કોઈ લક્ષણ માટેના સંબંધ છે જ નહીં, છતાં પણ એની અભિવ્યક્તિ ઉપર અસર કરે છે, રાઈટ. તો એને કહેવાય છે એપિસ્ટેટિક જનીન, અને આ ક્રિયાને કહેવાય છે એપિસ્ટેસિસ. ઓકે, હવે કે જે કે જનીન, બરોબર, વ્યવસ્થિત ડેફિનેશન આ જ છે, માત્ર શબ્દ બદલાવાના છે, કે જે જનીન છે કે જે બીજા આવા બિનકારક જનીન પર પોતાની અભિવ્યક્તિ અટકાવે છે તે જનીનને કહેવાય એપિસ્ટેટિક જનીન. અને એ એપિસ્ટેટિક જનીન દ્વારા જે અભિવ્યક્તિ અવરોધાઈ ગઈ છે જે જનીનની, એને કહેવાય છે હાઇપોસ્ટેટિક, એ પોતે ત્યાં અવરોધાઈ ગયેલો છે એની અસર હેઠળ. તો એવા જનીનને કહેવાય છે હાઇપોસ્ટેટિક જનીન. ઓકે, એટલે આ બાબત ડેફિનેશન રૂપે યાદ રાખવાની છે કે એપિસ્ટેટિક જનીન અને હાઇપોસ્ટેટિક જનીન, મતલબ કે જે અટકાવે છે એ એપિસ્ટેટિક છે, એની ઉપર છે જો એપી, અને હાઇપો કે જેની અસર અવરોધાઈ ગઈ છે, રાઈટ. ઓકે, તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે આપણે ડોગની અંદર એના જે હેર કલર, બરાબર, કે જેના હેર કલર છે એમાં જો ફોર એક્ઝામ્પલ એ ડોગ કેપિટલ બી જનીન ધરાવે છે તો આ કેપિટલ બી એનો હેર કલર બ્લેક છે, એટલે કે કાળા રંગ માટે જવાબદાર છે. યાદ રાખજો, આ કેપિટલ બીબી જનીને કોની માટે જવાબદાર છે, કાળા રંગ માટે, અને સ્મોલ બીબી જે જનીન છે એ જવાબદાર છે ના બદામી રંગના વાળ માટે. ઓકે, પણ હવે કીધું તેમ કે ફોર એક્ઝામ્પલ માનો કે આ જે જનીન છે તેની ઉપર અહીંયા કેપિટલ બી, ઓકે, ત્યાર પછી એનું જે કંઈ બીજું જનીન છે એની ઉપર અહીંયા પણ કેપિટલ બી, એનું કોષ કેન્દ્ર છે. તો અન્ય કોઈ રંગસૂત્ર પર રહેલું એક જનીન, ફોર એક્ઝામ્પલ આ કેસમાં આપણને આપ્યું છે કેપિટલ આઈ, તો આ જે કેપિટલ આઈ જનીન છે જે અન્ય રંગસૂત્ર પર હોવા છતાં પણ અહીંયા આ જે કાળો રંગ છે એને અવરોધી, અને આ કેપિટલ આઈની અસર હેઠળ એ રંગ આપે છે સફેદ. આ ખાસ યાદ રાખવાનું, જો આ લક્ષણને કાંઈ અસર છે જ નહીં, છતાં પણ અન્ય રંગસૂત્ર પર રહેલું જે આ કેપિટલ આઈ જનીન એની અસર અહીંયા જે બ્લેક કલર માટેના જે જનીન છે તેની ઉપર છે.
तो आ केस में कैपिटल आई ए एपिस्टेटिक जनीन बनी गयु अने जारे आज कैपिटल बी से हाइपोस्टेटिक जनीन बनी जशे राइट। तो अहीं कैपिटल बी ए वाळ एना काळा रंग माटे प्रभावी कारक छे जारे बदामी रंग माटे ना प्रच्छन्न कारक माटे स्मॉल बी छे। कैपिटल आई ए एपिस्टेटिक जनीन छे जे अन्य रंग सूत्र पर हाजर छे बिन अलील कहेवाय एटले अन्य रंग सूत्र। तो हवे बदामी रंग माटेनो जनीन प्रकार केवो थई गयो तो के स्मॉल बी अने आई अने सफेद रंग माटे कोण छे तो के कैपिटल बी बी अने कैपिटल आई आई। ओके જો કેપિટલ બી એકલો હોય તો એ શું આપે છે કાળો રંગ આપે છે પણ એ કેપિટલ બી સાથે જો કેપિટલ આઈ આવી જશે તો એ કાળા રંગનો એક્સેમાં ટ્રાન્સફર થઈ જશે સફેદ રંગમાં થઈ જશે રાઈટ। તો જ્યારે આમની વચ્ચે આપણે સંકરણ કરાવીએ તો જો હવે આ બદામી રંગ અને જ્યારે આ જે બ્લેક કલર સાથે કેપિટલ આઈ છે એટલે એ વાળનો રંગ કેવો છે સફેદ છે તો એમની જે સંતતિ આવવાની છે કેપિટલ બી સાથે એટલે જો આ રીતે આપણે આપી શકીએ કેપિટલ બી અને એની સાથે અહીંયા કેપિટલ આઈ વોટ એવર પછી જે વચ્ચે જનીન આવતા હોય તે પછી સ્મોલ આવે કેપિટલ આવે પણ જો આવી રીતનું બંધારણ હશે બરોબર કે જ્યાં આઈની હાજરીમાં કેપિટલ બી પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી તો એ હોય છે પ્રભાવી એપિસ્ટેસિસ કારણ કે આનું પ્રચ્છન્ન પણ છે એટલા માટે શબ્દ છે પ્રભાવી ડોમિનન્ટ છે રાઈટ। તો હવે જે કંઈ એફ વન સંતતિ છે એમનું પણ હવે જો ક્રોસ કરાવીએ તો એફ ટુ સંતતિમાં અહીંયા જે આપણને આપણે યુગ્મનજ મળ્યા છે તેની જો વાત કરીએ તો અહીંયા જો કેપિટલ બી સાથે કેપિટલ આઈ છે ઓકે એટલે સફેદ રંગ એનો અર્થ એવો થઈ ગયો કે કેપિટલ બી સાથે જો કેપિટલ આઈ હશે તો તમામ સંતતિ કેવી છે સફેદ છે અને જો તમે કેપિટલ બી સાથે પણ અહીંયા કેપિટલ આઈ છે કેપિટલ બી સાથે કેપિટલ આઈ કેપિટલ બી સાથે કેપિટલ આઈ બી આઈ બી સાથે હવે જો સ્મોલ આઈ આ જે યુગ્મન છે એને જો વ્યવસ્થિત તમે ધ્યાનથી જોશો તો કેપિટલ બી સાથે હવે કોણ છે સ્મોલ આઈ છે તો રંગ કેવો થઈ ગયો કાળો કારણ કે કેપિટલ બી કેવું છે પ્રભાવી કારક છે કાળા રંગ માટે પણ ત્યાં કોણ ગેરહાજર થઈ ગયું કેપિટલ આઈ ગેરહાજર થઈ ગયો ને કોણ આવ્યું સ્મોલ આઈ તો પોતાનો કાળો રંગ બતાવશે તો કેપિટલ બી સાથે કેપિટલ આઈ કેપિટલ બી સાથે જો આ બીજો યુગ્મન છે તપાસો વ્યવસ્થિત તો કોણ છે કાળો રંગ આપશે ત્યારબાદ કેપિટલ બી સાથે કેપિટલ આઈ કેપિટલ બી સાથે કેપિટલ આઈ સ્મોલ બી સાથે કેપિટલ આઈ કેપિટલ આઈ પોતે તો કોના માટે છે સફેદ રંગ માટે છે જુઓ ત્યારબાદ કેપિટલ આઈ સિંગલ તો પણ સફેદ રંગ ત્યારબાદ કેપિટલ બી સાથે કેપિટલ આઈ અને કેપિટલ બી જો આ એક યુગ્મન જ એ પણ કેવો કાળો રંગ અને ત્યારબાદ પ્રચ્છન્ન કારક જે ભેગા થયા છે તો કેવું છે બદામી રંગ। એટલે આના જે કે પણ જન્યુ કોષનું વિશ્લેષણ કરો તો જો કેપિટલ બી સાથે કેપિટલ આઈ હશે તો એ કાળો રંગ આપશે માફ કરજો સફેદ રંગ આપશે અને અહીંયા જે કે પણ ફોર એક્ઝામ્પલ આપણે કેપિટલ આઈ ની વાત કરીએ જો એકલો હશે અને સાથે બીજો કોઈ પણ જનીન હશે તો પણ એ રંગ કેવો આપવાના છે તો કે સફેદ આપવાના છે। જો એ ગણતરી કરીએ તો ટોટલ 12 ની સંખ્યામાં જે સંતતિ છે એ સફેદ રંગ આપે છે 3 ની સંખ્યામાં બ્લેક છે અને 1 ની સંખ્યામાં તો કે બદામી રંગ છે એટલે એનું પ્રમાણ છે યાદ રાખવાનું છે પ્રભાવી એપિસ્ટેસિસનું સ્વરૂપ પ્રકાર 12:3:1 છે જે મેન્ડલનું જે સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે 9:3:3:1 તેનાથી ડેવિએટ છે। જુઓ 9:3:3:1 મળવું જ જોઈએ પણ નથી મળતું મળ્યું કેટલું 12:3:1 મળ્યું નવું જ પ્રમાણ મળ્યું। ઓકે તો આ વાત છે કોની પ્રભાવી એપિસ્ટેસિસ કે જેમાં બે જે કારકો છે એકબીજાને સંબંધિત નથી છતાં પણ એક અન્ય કારક દ્વારા જે પ્રભાવી કારક છે તેની અસર દબાઈ જાય છે અને એને લઈ અને કંઈક સ્વરૂપ પ્રકાર અલગ આવે છે। ઓકે રાઈટ તો આજે વાત કરી તે જે કોષ્ટક છે તે કે જ્યાં કેપિટલ બી સાથે કેપિટલ આઈ અને જે સ્વરૂપ પ્રકાર મળ્યું છે સંતતિમાં એ 12:3:1 છે। ઓકે રાઈટ નેક્સ્ટ સપ્લિમેન્ટરી છે અથવા વધારાના જનીન અથવા તો જો રેસેસિવ એપિસ્ટેસિસ એટલે કે પ્રચ્છન્ન અહીંયા એપિસ્ટેસિસ છે કે જ્યાં જનીનની એક જોડ બીજા જે કે પણ બિન વૈકલ્પિક જનીન છે એની અસરને બદલે તો તેને કહેવાય વધારાના જનીન મતલબ કે જે પોતાની અસર આપે છે તેનાથી અસર હવે ચેન્જ કરે છે અને આવું એક ઉદાહરણ આપ્યું છે ઉંદર એની અંદર ત્વચાનો રંગ
કે જ્યાં કેપિટલ સી જનીન એ હોય છે ત્વચાના કાળા રંગ માટે જવાબદાર અને સ્મોલ સી એ હોય છે આલ્બિનો એટલે કે રંગવિહીન એનું ત્વચાના આવરણ માટે જવાબદાર અથવા તેની અસર નથી એવું કહી શકાય. પણ હવે એક અન્યથી બીજો કારક કે જેને આ રંગ સાથે કોઈ સંબંધ છે જ નહીં પણ જો એની સાથે સંયોજાઈ જશે મતલબ કે કેપિટલ સી સાથે જો કેપિટલ એ આવી રીતે આવી જશે તો હવે આ જે ત્વચાનો જે કાળો રંગ હતો એની જગ્યાએ હવે એ રંગ થઈ જશે એ ગાઉટી. બરાબર, આ એક મિશ્ર કલર કહી શકાય એ ગાઉટી. ઓકે, તો એ પ્રમાણે પોતાની અસર આપશે. એટલે જો પોતાની અસર અહીંયા મિશ્ર કરી, ઓકે, એટલે બીજો બિન વૈકલ્પિક જનીનની અસરને બદલી નાખશે તો એને કહેવાય છે વધારાના જનીન. ઓકે, જનીનની એક જોડ કે બીજા બિન વૈકલ્પિક જનીનની અસરને બદલી નાખશે જ્યારે બદલે છે તો એને કહેવાય છે સપ્લિમેન્ટરી જીન. સપ્લિમેન્ટરી જો પૂરું કર્યું પૂરક અવસ્થા અથવા તો રેસેસિવ જનીન કહેવાય. રાઈટ, હવે જ્યારે કાળા આવરણ વાળા ઉંદરને આલ્બિનો એટલે કે રંગવિહીન ઉંદર એની સાથે સંકરણ કરવામાં આવે તો F1 સંતતિમાં કોણ આવશે? અગાઉટી, કારણ કે સામે કોણ હાજર છે? તો કે કેપિટલ A છે અને અહીંયા બિન વૈકલ્પિક જનીનની અસર બદલાઈ જશે. એટલે કે જે કે પણ કાળો રંગ મળવો જોઈએ એની જગ્યાએ કોણ આવી ગયું? તો કે અગાઉટી આવી ગયું. એટલે જો કાળા રંગ તરીકે કેપિટલ C અને રંગવિહીન તરીકે કોણ છે? સ્મોલ C. પણ અહીંયા હાજર કોણ છે? કેપિટલ A છે, જે આ અસર સાથે કોઈ સંબંધ નથી. પણ જો હારે સાથે આવી જશે મતલબ કે કેપિટલ સી સાથે જો કેપિટલ એ આવી જશે તો રંગ બદલાઈ જશે. રાઈટ, ઓકે, અને એ બાબત અહીંયા આપણે તપાસીએ. જો કેપિટલ સી સાથે કેપિટલ એ એટલે બંધારણ આપણે આ રીતે આપી શકીએ, કેપિટલ સી સાથે કેપિટલ એ, પછી અહીંયા જે બંધારણ છે એમાં કોઈ પણ પ્રકારના અહીંયા આપણે જનીન આવી શકે. તો કેપિટલ સી સાથે કેપિટલ એ કોણ છે? એગાઉટી છે. કેપિટલ સી કેપિટલ એ અગાઉટી, કેપિટલ સી સાથે કેપિટલ એ અગાઉટી, સી સાથે એ છે એટલે એગાઉટી. જો સી એ, હવે જો કેપિટલ સી ને ચાન્સ મળે એટલે આ યુગ્મને તપાસ એટલે વળી પાછો પોતાનો જે ઓરિજિનલ કલર બ્લેક આવરણ આવી જશે. પણ કેપિટલ સી સાથે કેપિટલ એ, જો કેપિટલ સી ને અહીંયા પોતાનું પ્રભાવીપણું દર્શાવવાનો ચાન્સ મળ્યો તો જો બ્લેક કલર. રાઈટ, ત્યાર પછી અગાઉટી, અગાઉટી, પછી જો હવે પોતે જે કે પણ કેપિટલ એ છે પણ એની સાથે કેપિટલ સી નથી તો જે કે અહીંયા સ્મોલ સી છે કારણ કે કેપિટલ એનો અહીંયા રોલ નથી. પણ જ્યારે કેપિટલ સી સાથે આવે છે ત્યારે સપ્લિમેન્ટરી અસર આવી જાય છે. પણ જ્યારે પ્રચ્છન્ન કારક સાથે છે તો એની અસર બિલકુલ નથી. તો કેવું છે? રંગવિહીન છે. ઓકે, તો એ જ વસ્તુ કે અહીંયા સ્મોલ સી છે તો રંગવિહીન છે કારણ કે પ્રચ્છન્ન અવસ્થામાં. સી એ અગાઉટી અને વળી પાછું કેપિટલ સી ને પ્રદર્શન માટે તક મળી તો કાળો રંગ અને સ્મોલ સી, સ્મોલ સી કેવા છે? રંગવિહીન છે. તો જે કે પણ આપણે જો એની સંતતિ એનું પ્રમાણ લઈએ તો એ પ્રમાણની અંદર જે કે પણ અગાઉટી છે, અગાઉટીની સંખ્યા તો કે નંબર 1, નંબર 2, નંબર 3, 4, 5, 6, 7, 8 એન્ડ 9. તો જે કંઈ 16 સંતતિ છે એમાંથી 9ની સંખ્યામાં કોણ છે? તો કે એગાઉટી છે. બરાબર, જે કંઈ ત્વચા છે એનો થોડોક મિશ્ર કલર છે. ત્યાર પછી બ્લેક કેટલા છે? તો કે બ્લેક જે કંઈ અહીંયા રાઉન્ડ કર્યા છે 3, તો કે 16માંથી 3 કેવા છે? તો કે બ્લેક કલર આપે છે. અને 4 જે સંતતિ છે એ 16માંથી કેવી છે? રંગવિહીન છે. એટલે હવે આ જે પ્રમાણ છે એ જો મળ્યું કેટલું? 9:3:4 મળે છે. એટલે આ બાબત નોંધવાની છે કારણ કે પ્રમાણ ચેન્જ થતા રહે છે. જુઓ, 9:3:3:1 ને બદલે શું મળ્યું? 9:3:4. પ્રભાવી હતું તો રેશિયો કેટલો હતો? 12:3:1. ટોટલ 16 યુગ્મન જ. અને હવે પ્રચ્છન્ન છે, આ પ્રભાવી એપિસ્ટેસિસનું પ્રમાણ છે, આ પ્રચ્છન્ન એપિસ્ટેસિસ સપ્લિમેન્ટરીનું પ્રમાણ છે, જ્યાં 9:3:4 એ રેશિયો મળે છે. ઓકે, રાઈટ, ઓકે સ્ટુડન્ટ્સ. તો જે કે પણ થોડીક થિયરીઝ હતી એ મે બી પોસિબલ છે કદાચ જો નીટની અંદર આવી શકે તો તમે તમારા આન્સર માટે જજમેન્ટ લઈ શકો. રાઈટ, અને વાત કરી તે પ્રમાણે વ્યવસ્થિત જે એનસીઆરટી છે એના શબ્દ સમજવાના છે, એનું વાંચન ઇફેક્ટિવ આપણે કરવાનું છે. ઓકે, રાઈટ. તો હવે જે કે પણ લેક્ચર છે તેને સંબંધિત નેક્સ્ટ એક રિવિઝન ટેસ્ટ છે અને રિવિઝન ટેસ્ટ આપ સૌએ તૈયાર કરવાની છે અને એ રિવિઝન ટેસ્ટ એ
આજે કઈ માધ્યમ છે તેનાથી જ લેવાની છે. તો આ રિવિઝન ટેસ્ટ માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ. ઓકે, તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ફરી ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.